हेलो फ्रेंड्स, प्रकरण 6 भक्ति योग धार्मिक સમુદાયો અને વિચારો। આ વિડિયોમાં આપણે કેટલાક મુખ્ય સંતો અને તેમની વિચારધારા વિશે વાત કરીશું। બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા। ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચ્યા છે અને કૃષ્ણ ભક્તિના ગીતો રચીને તેમણે બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો છે। उत्तर भारत में रामानंद जेवा महान संते भक्ति आंदोलन ना श्री गणेश करिया। मित्रों, विचारो के आपणे धर्माचार्यो, भक्तो, संतो अने फकीरोनो आदर भाव शा माटे करीए छे? आजे पण आपणे चैतन्य जेवा महान संतो ने केम याद करीए छीए? शंकराचार्य आजे पण एटला ज पूजनीय केम छे? विचारजो अने तमारा मित्रों साथे चोक्कस आ बाबते चर्चा करजो। એકેશ્વરવાદની જો વાત કરીએ તો એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા। તેઓ વ્યવસાયે વણકર હતા અને તેમના કવિતા સંગ્રહનું નામ બીજક છે। કબીરે રચેલા દોહાઓ આજે પણ એટલા જ મધુર લાગે છે, આજે પણ એટલા જ ઉપયોગી છે। કબીરે રચેલા દોહા આજે પણ એટલા જ અર્થપૂર્ણ લાગે છે। શીખોના પવિત્ર ધર્મગુરુ ગ્રંથ સાહેબ, ગુરુ ગ્રંથ સાહેબ, એમાં પણ કબીરની કવિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા। સંત રૈદાસ પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા। કબીર પણ ગૃહસ્થ સંત હતા અને રૈદાસ પણ ગૃહસ્થ સંત હતા। શ્રી કબીરજીનો ફોટો આપણે અહીં જોઈ શકીએ છીએ। કબીરે રચેલ દોહા, સાધુ એસા ચાહીએ જૈસા સૂપ સુભાઈ, સાર સાર કો ગહી રહે થોથા દેગ ઉડાઈ। સાધુ કેવો હોવો જોઈએ? સાધુ સુપડા જેવો હોવો જોઈએ, જે માત્ર સારી સારી વસ્તુ રાખી દે અને ફોતરા, જે નથી કામની વસ્તુ, જે નકામી બાબતો છે, નકારાત્મક બાબતો છે, તે ઉડાવી દે। ગુરુ નાનક, ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા। તેઓ નિર્ગુણ શાખાના સંત હતા અને તેમના શિષ્યો શીખ કહેવાયા। ગુરુ ગ્રંથ સાહેબ એ તેમનો પવિત્ર ધર્મગ્રંથ હતો। ગુરુ નાનકનું ભક્તિ વિચારધારામાં ખૂબ મોટું યોગદાન છે। ગુરુ નાનક સાહેબે ગુરુ ગ્રંથ સાહિબમાં જે ઉપદેશ આપ્યો છે એને આજે પણ શીખો ખૂબ માનપૂર્વક પાળે છે। આજે પણ શીખ ધર્મના લોકો હંમેશા સર્વ કોઈની મદદ કરવા માટે તત્પર રહે છે। તુલસીદાસની વાત કરીએ, ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈ અને વૈષ્ણવ ભક્તિના આંદોલનના મહત્વપૂર્ણ સંતો થઈ ગયા। તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા। તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોક ગ્રંથોની રચના કરી હતી। તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ લોકપ્રિય છે। ગુજરાતમાં ભક્તિ રસથી પ્રજાને તરબોળ કરનાર નરસિંહ મહેતા, એમને આપણે કેવી રીતે ભૂલી શકીએ? નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા અને ભક્તિ રસમાં તેમનો ફાળો અનન્ય છે। નરસિંહ મહેતા એ ગુજરાતી ભાષાના આદિ કવિ છે। તેઓ મૂળ તરાજાના વતની હતા, પછી જૂનાગઢ આવીને વસ્યા અને તેમની કૃષ્ણ ભક્તિની વાતો આજે પણ ખૂબ પ્રેમથી યાદ કરવામાં આવે છે। તેમનું વૈષ્ણવ જન તો તેને રે કહીએ એ ભજન આજે પણ એટલું જ લોકપ્રિય છે, ખૂબ કર્ણપ્રિય ભજન છે। જૂનાગઢમાં આવીને તેમણે જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાત્યાઓ રચ્યા અને તેમના પદો અને પ્રભાત્યાઓએ લોક સમાજ જીવન પર ઊંડી અસર કરી છે। તેઓ સંસારી હતા, છતાં પણ સંસારના રંગોથી પર હતા અને કૃષ્ણ ભક્તિમાં તરબોળ હતા। તેમણે છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો। તેઓ સૌના ઘરે ભોજન કરતા, હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો। તેઓ પક્ષાપક્ષીમાં નહીં પરંતુ પરમેશ્વર સમદ્રષ્ટિ અને સર્વ સમાન છે એવું માનતા। તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા કરતા કહ્યું છે કે કૃષ્ણ ભક્તિ ગમે તેવી મુશ્કેલી પાર પાડી શકે અને તેમણે રચેલા પદો પ્રભાત્યા તરીકે જાણીતા થયા છે,
ભક્તિ માટે તો તેમનું જીવન જ ઉત્તમ ઉદાહરણ છે. આપણને એવી ઘણી બધી ઘટનાઓ વિશે માહિતી મળે છે જ્યાં નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાને મદદ કરી હોય. પછી એ કુંવરબાઈનું મામેરું હોય કે શામળાજીની હુંડી હોય. આમ કૃષ્ણ ભક્તિનો મહિમા એ દર્શાવવા માટે તો તેમનું જીવન જ ઉત્તમ ઉદાહરણ છે. મિત્રો, તમે નરસિંહ મહેતાના જીવન વિશે લાઇબ્રેરીમાંથી પુસ્તકો વાંચીને માહિતી મેળવી શકો, અથવા તો તમારા વડીલો, માતા પિતા કે શિક્ષકો પાસેથી પણ તેમના જીવનની ઘટનાઓ વિશે જાણી શકો છો, જે ખૂબ રસપ્રદ છે. તમને ખૂબ મજા આવશે. થેન્ક યુ ઓલ. હેપી લર્નિંગ.